જેતપુરમાં એક પત્નીએ પતિ પર કેસ કર્યો છે. પતિને આર્થિક વળતર આપવું પડશે આવું સિદ્ધ થયું છે. પરંતુ પતિ હોશિયાર અને ચાલાક છે. પત્ની સામે પ્રેમિકાને ઉભી કરી છે. પૂરો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ પ્રેમિકા મુંબઈ રહે છે અને જેતપુરમાં ધમકી આપવા માટે આવે છે. આવો જોઈએ કોણ છે માથાભારે પ્રેમિકા. સમાજમાં એક એવો વર્ગ છે કે તે એવું માને છે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. સ્ત્રીના કારણે જ સમાજમાં સ્ત્રીનો ઉદ્ધાર થતો નથી. આજની કહાની કંઈક આવી જ છે. આજની કહાનીમાં બે સ્ત્રી વચ્ચે માથાકૂટ થઈ અને પૂરો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. તારા પતિને છૂટાછેડા આપી દેજે, તારા પતિ પર કરેલો કેસ પાછો ખેંચી લેજે, ભરણ પોષણનો કેસ આગળ ન લઈ જતી, જો મારું નહીં માને તો હું તને જીવવા જેવી નહીં રહેવા દઉં. ટીવી સ્ક્રીન પર જોવા મળતી પીડિતાને આવી ધમકી એક મહિલા ઘરે આવીને આપી ગઈ. પીડિતા જેતપુરની રહેવાસી છે, બે દીકરીની માતા છે. પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે તેના પતિ ભરત ભુવા પર. 12 વર્ષના લગ્ન જીવનમાં માથાકૂટ થતા પીડિતાએ ભરણ પોષણની માગણી સાથે કોર્ટમાં કેસ કર્યો. પરંતુ ભરત કોઈ ભાવ આપતો નથી. તેવામાં થોડા દિવસ પહેલા એક ઉડતી બલા આવી. ફોટોમાં જોવા મળતી આ મહિલા પીડિતાના ઘરે આવી હતી અને તેને ધમકી આપી ગઈ. જે મહિલા માથાભારે છે, પતિ પત્નીના ડખામાં પડી છે, તેની ઓળખ કરી લઈએ. નામ ઉલીમા શેખ, રહેવાસી થાણે મુંબઈ, ઉંમર 39 વર્ષ. ઉલીમા શેખ અને પીડિતા સાથે સીધો સંબંધ નથી, પરંતુ ઉલીમા શેખ અને પીડિતાનો પતિ ભરત બંને વચ્ચે સંબંધ છે. બસ આ કારણે ઉલીમા શેખ ઉતાવળી થાય છે. પૂરા મામલે પીડિતાને સાંભળીએ, તે શું કહે છે. એ ફોન નહીં ઉઠા રહી હે, કોઈ ભી હાલત મેં ઇસકો નહીં છોડુંગી, આવું લખાણ કરેલ છે. અને એની હિસાબે સતત મને માનસિક ટોર્ચર કરવા માટે અને કેવી રીતે હું આત્મહત્યા કરું એ પ્રયાસ માટે સતત મારી પર વિડીયો કોલ, વોઇસ મેસેજ, વોટ્સએપ કોલ, સાદા કોલ આવી અને વિભત્સ્ય લખાણ, વિભત્સ્ય વિડીયો અને આ રીતે મને માનસિક ટોર્ચર અને ત્રાસ સતત ચાલુ છે આજે 7-8 દિવસ થયા. અને આ ફરિયાદ લઈ અને મારા માનવ અધિકારના જે મારા મેન છે સહેનાજબેન બાબી એને લઈ અને હું રાજકોટ મીણા સાહેબને પણ મળેલી અને એ લોકોએ અત્યારે મારી ફરિયાદ દાખલ કરી છે જેતપુર પોલીસ સ્ટેશનમાં. પીડિતાને બદનામ કરી સંતાનને ન છોડ્યા. ઉલીમા શેખને એવું લાગ્યું કે પીડિતા તેની એક પણ વાત નહીં માને. આ માટે ઉલીમા શેખે નવું હથિયાર અજમાવ્યું. પીડિતા અને તેની બે દીકરીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા. પીડિતા વિશે ગમે તેમ લખી તેને બદનામ કરી અને બીજા મિત્રોને પણ એવું જણાવ્યું કે પીડિતાને કોલ કરો અને તેની પજવણી કરો. ઉલીમા શેખના આવા કારનામાને કારણે પીડિતા બદનામ થઈ છે અને તેની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે પુરાવા એકઠા કરી તપાસ તેજ કરી છે. ઉલીમા શેખ શા માટે ઉતાવળી થાય તેની પાછળ એક બીજી કહાની છે. પીડિતા એવું જણાવે છે કે ઉલીમા શેખ અને તેના પતિ ભરત ભુવા વચ્ચે ઇશ્ક છે, બંને પ્રેમ કરે છે. બસ આ માટે ઉલીમા શેખ તેના પ્રેમીની ટગળી ઊંચી રાખવા માટે પીડિતાને કોલ કરી અને ધમકી આપે છે અને બીજા પાસે ધમકી અપાવે છે. સવાર સાંજ ઉલીમા શેખના મળતિયા પીડિતાને કોલ કરી બીભત્સ માગણી પણ કરે છે. પૂરા મામલે પીડિતાને સાંભળીએ શું કહે છે. મારા પતિનો અને મારા મોટા જેઠ દિલીપ દેવસી ભુવા એ બંનેનો ખાસ હાથ છે. તમને શું ધમકી ઉલીના શેખ છે તમને ઘરે આવીને શું ધમકી આપી? ઘરે આવેલા છે? હા, ઘરે આવે આવી ગયા. મારી ઉલીના શેખ ક્યાંના છે એ ખબર નથી, પણ એમાં એનું સુરત મુંબઈ બતાવે છે. એનું જે આઈડી છે ને એ આધાર કાર્ડ મેં ફેસબુક ઉપરથી લઈ દેલ છે એમાં એનું રહેઠાણ. અને એને કદાચ મારા પતિ સાથે સંબંધ છે અને આડ આઠ સંબંધ અને મેરેજ કરવા પણ માંગતી હોય એની હિસાબે. એ લોકોએ એવું કીધું કે આ સાયબર નથી બનતો અહીંયા જેતપુર પોલીસ સ્ટેશને, એટલે એને 500 ને 506 લઈ અને એ લોકોએ અત્યારે તપાસ એવું કહે છે કે અમે કરી છે એવું. ઉલીમા શેખ સામે ગુનો નોંધાયો છે. પોલીસ તેને શોધી રહી છે. આજે નહીં તો કાલે જેતપુર પોલીસ તેને નહીં છોડે. પૂરી ઘટનામાં પીડિતાએ તેના પતિ સામે કોઈ ફરિયાદ નથી કરી, પરંતુ તેની ખાસ ઉલીમા શેખ નહીં છોડે તે વાત નક્કી છે. પતિ પત્ની છે અને જો ફરિયાદી બેન છે એને અગાઉમાં પણ ભરત વિરુદ્ધ 498 દાખલ કરાયેલી છે અને જો આરોપી છે એ આરોપી અને જો ભરત છે એ બંને પણ મિત્ર છે. આ જો ફરિયાદ દાખલ થઈ છે તો અત્યારે આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે અને આરોપી એક વખત ધરપકડ થઈ જાય એના પછી
આગળની તપાસમાં આખી વસ્તુ ખુલશે કે શું કારણ હતું જેના લીધે આખી વસ્તુ જો એને ધમકી વગેરે આપતી હતી. એ બેન બહુ હલકા પ્રકારની છે. એક વાર તો બેન ના ઘરે મોકલી દીધી અને ગામડામાં જઈને એને ફૂસલાવાનો પ્રયત્ન કર્યો, ધાક ધમકી આપી, બહુ કર્યું, પરંતુ એ કઈ હાથમાં ના આવ્યા. છૂટાછેડા આમ તો એ આપી શકે એમ નથી, કારણ કે છૂટાછેડાનો કેસ ઓલરેડી ચાલી રહ્યો છે. પછીથી બેન મને મળ્યા, મને કે બેન હવે આ બેને મારો નામ સાથે નંબર ફેસબુક પર આપી દીધું છે. સાયબર ક્રાઇમ તો બને જ, કારણ કે ફેસબુક પર જાય એટલે જે હલકા અને અશ્લીલ લોકો છે એ લોકોના હાથમાં આવી ગયો. તો રોજના 50-60-100 જેટલા વોઇસ મેસેજ વિડીયો આવવા માંડી ગયા, અને એટલા ગંદા અને ખરાબ કે જે આપણે જોઈ પણ ન શકીએ, એનું વર્ણન ન કરી શકીએ, એટલી હદે પારાકાષ્ઠા કહેવાય એટલી હદે આવવા માંડ્યા. પછી અમે તરત કીધું કે બેન હવે આપણે તાલુકામાં જઈએ અને આપણે સાહેબને મળીએ. વર્ષો પહેલા રાજીવ રાયની મોહરા ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં એક યુવકને મોહરા બનાવવામાં આવ્યો હતો. અહીં પણ ઉલીમા શેખનું આવું છે. ભરત ભુવા સામે 498 ગુનો નોંધાયો છે. તે પીડિતાનો પતિ છે. કાયદાની રીતે તેની પત્નીનું અને બે બાળકીનું ભરણ પોષણ કરવું પડે, તેમાં કોઈ મનાઈ ન કરી શકે, પરંતુ ભરત ભુવાને કશું આપવું ન પડે અને છૂટાછેડા થઈ જાય. આ માટે મોહરા ફિલ્મના સુનિલ શેટ્ટીની જેમ ઉલીમા શેખને માર્કેટમાં ઉતારી છે. આજે નહીં તો કાલે ઉલીમા શેખને જેતપુર પોલીસ છોડશે નહીં. આમ પણ દીવાને સૂરજ માનીને ઉડતા પતંગિયાની જિંદગી બહુ ઓછી હોય છે. યોગેશ ધારૈયા, VTV ન્યૂઝ, જેતપુર.